હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સિટી એજ્યુકેશન. આજના વિડીયોની અંદર આપણે જોઈએ સ્તરાંક નિદાન કસોટી ધોરણ 8 વિષય વિજ્ઞાન, તેનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોની અંદર જોઈશું. તો આજનો વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે મારી આ ચેનલ ઉપર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. આજનો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન પહેલો, અ નીચે આપેલા ગુણધર્મોને કુદરતી રેશા અને કૃત્રિમ રેશાના ગુણધર્મોમાં વિભાજિત કરો. તો સૌથી પહેલાં આપણે જોઈએ કુદરતી રેશા. વન મિનિટ, મારા ટૂલ્સ ઓપન કરી લઉં. તો આવશે આ રેશા કેના, તો કે ઊન અને શણ વગેરેના વગેરેથી બનાવાય છે. આ પ્રમાણમાં કેવા હોય છે, તો કે ઓછા મજબૂત હોય છે. આ રેશા વનસ્પતિજન્ય પદાર્થમાં વપરાય છે અને આ રેશા પર્યાવરણને નુકસાન કરતા નથી. આ કેટલા છે, તો કે આ 4 છે. એમાં આવશે કુદરતી રેશામાં. કૃત્રિમ રેશાની અંદર આવશે આ રેશા ચમકદાર અને સહેલાઈથી ધોઈ શકાય છે. આ રેશા રાસાયણિક પદાર્થથી બનાવવામાં આવે છે. આ રેશા પોલિએસ્ટર બને છે. આ રેશા મજબૂત અને હલકા હોય છે. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન બે, ક્યા ગુણધર્મો એક કોષી સજીવના છે અને ક્યા બહુકોષી સજીવના છે તે જણાવો. જવાબ, એક કોષી સજીવ, તેમાં પેશી હોતી નથી. યુગ્લિનના તેનું ઉદાહરણ છે અને તેનું શરીર એક જ કોષથી બનેલું હોય છે. બહુકોષી સજીવ, તેનું શરીર એકથી વધુ કોષોનું બનેલું હોય છે. તેમાં અંગ અને અંગતંત્ર હોય છે. માછલી તેનું ઉદાહરણ છે. હવે ત્યાર પછી છે પ્રશ્ન બે, ગુણધર્મના આધારે ભેદ સ્પષ્ટ. ઉત્તર, થર્મોસેટલિક પ્લાસ્ટિક અને થર્મોપ્લાસ્ટિક. ઉત્તર, થર્મોસેટલિક પ્લાસ્ટિક, તેમાં એક ચોસની ગોઠવેલી મિશ્ર બંધિત હોય છે. બે, તે એકવાર આકાર ઢાળ્યા પછી ગરમ કરવા કરતાં નરમ બનતું નથી. ત્રણ, તેનો આકાર ફરીથી બદલી શકાતો નથી. ચાર, મેલેમાઇન અને બેકેલાઇટ તેના ઉદાહરણ છે. થર્મોપ્લાસ્ટિક, ઉત્તર, તેમાં એકમાની ગોઠવણી રેખિક હોય છે. તેને ગરમ કરતાં તે નરમ બને છે. તેમાં તેનો આકાર બદલી શકાય છે. પોલિથીન અને પીવીસી તેના ઉદાહરણ છે. પ્રશ્ન બે, ધાતુના ભૌતિક ગુણધર્મો. એક, તેને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે. તેને ઉષ્મા અને વિદ્યુતનું સુવાહક છે. તેને ખેંચીને તાર બનાવી શકાય છે. ધાતુઓ ધન સ્વરૂપમાં હોય છે. ત્યાર પછી આ ધાતુઓના ભૌતિક ગુણધર્મો, તેને ટીપીને પાતળા પતરા બનાવી શકાતા નથી. તે ઉષ્મા અને વિદ્યુતનો અવાહક છે. તેને ખેંચીને તાર બનાવી શકાતા નથી. તે ધન વાયુ અને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. ત્રણ, ઉપયોગી સૂક્ષ્મજીવો. ઉત્તર, કેટલાક બેક્ટેરિયા દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે. ઈષ્ટ પ્રકારની ફૂગ, બ્રેડ, કેક, પેસ્ટ્રી વગેરે ચીજવસ્તુઓ બનાવવા વપરાય છે. મશરૂમ પ્રકારની ફૂગ ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે. નુકસાનકારક સૂક્ષ્મજીવો, કેટલાક બેક્ટેરિયા કોલેરા, ક્ષય, ટાઇફોઇડ જેવા રોગો ફેલાવે છે. કેટલાક પ્રજીવ મેલેરિયા અને મરડા જેવા રોગો ફેલાવે છે. કેટલીક ફૂગ શાકભાજી, ખોરાક અને ફળોને બગાડે છે. લીલ જળાશયોના પાણીમાં ઝડપથી વિકાસ પામે છે અને પાણીમાંથી દુર્ગંધ આવે છે. તે પાણી પીવાલાયક રહેતું નથી. પ્રશ્ન ત્રણ, માગ્યા મુજબ જવાબ લખો. એક, સૂક્ષ્મજીવો જમીનની ફળદ્રુપતા કઈ રીતે વધારે છે. ઉત્તર, કેટલાક બેક્ટેરિયા અને લેરીલી હવામાં નાઇટ્રોજનના સંયોજનોમાં ફેરવી નાઇટ્રોજનને ખેતરમાં દાખલ કરે છે. નાઇટ્રોજન એ ખેતરમાં ખાતરમાં વધારો કરવાનું કામ કરે છે. આમ જમીનની ફળદ્રુપતા વધે છે. પ્રશ્ન બે, કોઈપણ પદાર્થ સળગે તે માટે તે પદાર્થનું તાપમાન અને પદાર્થના જ્વલન બિંદુ સુધી પહોંચવું જોઈએ. એ સામાન્ય સાબિત કરવા તમે કઈ પ્રવૃત્તિ કરશો. ઉત્તર, સૌ પ્રથમ અમે 2 કપ લઈશું. એમાં 1 કપમાં થોડું પાણી ભરી બંને કપને સળગતી મીણબત્તી પર મૂકીશું. તમે જોઈ શકો છો કે ખાલી કપ સળગી ગયો, પણ પાણીથી ભરેલો કપ ઝડપથી સળગી શકતો નથી. આમ થવાનું કારણ
પાણીથી ભરેલા કપને સળગતી મીણબત્તી પર મૂકતા કપ ગરમ થશે, પણ કપમાં પાણી હોવાના કારણે કપ તેને મળતી ગરમી પાણીને આપશે, જેનાથી પાણી ગરમ થશે. આમ કપ તેના જરૂરી જ્વલનબિંદુના તાપમાન સુધી પહોંચી શકતો નથી અને સળગી ઉઠતો નથી. પ્રશ્ન 3. પેટ્રોલિયમ કેવી રીતે બને છે? ઉત્તર. પેટ્રોલિયમ એ સમુદ્રના રહેતા સજીવોને કારણે બને છે. જ્યારે સમુદ્રમાં રહેતા સજીવો મૃત્યુ પામે છે ત્યારે તેમના મૃતદેહો સમુદ્રના તળિયે એકઠા થાય છે. તેમના પર માટી અને રેતીના સ્તર થાય છે, તેમના સ્તર પર સ્તર થાય છે. આ ક્રિયા લાખો વર્ષ સુધી ચાલુ રહે છે. ત્યાં હવાની ગેરહાજરી તથા ઉચ્ચ તાપમાન અને દબાણને કારણે મૃતદેહોના અવશેષો જૈવ રાસાયણિક પ્રક્રિયા કરી પેટ્રોલિયમમાં ફેરવાય છે. પ્રશ્ન 4. તમારા ઘરમાં ખોરાકની જાળવણી કેવી રીતે કરવામાં આવે છે તેની જાણકારી મેળવતી નોંધ કરો. ઉત્તર. અમારા ઘરમાં 3 પદ્ધતિથી જાળવણી કરવામાં આવે છે. તે 1. રાસાયણિક પદ્ધતિ. તેમાં સૂક્ષ્મજીવો આક્રમણને અટકાવવા કેટલાક રાસાયણિક પદાર્થો વપરાય છે, જેવા કે સોડિયમ બેક્રોસેટ એન્ડ સોડિયમ મેટાબાઇટ સલ્ફાઇડ અથાણાની જાળવણી માટે વપરાય છે. 2. ગરમ કે ઠંડા પાણીની પદ્ધતિ. તેમાં દૂધને ગરમ કરી ફ્રીજમાં મૂકવામાં આવે છે, જેનાથી તે બગડતું નથી. શાકભાજીને પણ બગડતી અટકાવવા ફ્રીજમાં મૂકવામાં આવે છે. 3. સંગ્રહ અને પેકિંગ. તેમાં શાકભાજી, સૂકો મેવો અને મુરબ્બા જેવી વગેરે વસ્તુઓ હવાચુસ્ત પેકેટમાં બંધ કરવામાં આવે છે. પ્રશ્ન 5. તમારા ઘરમાં ક્યાં ક્યાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ વિવિધ વાનગી બનાવવા માટે થાય છે? ઉત્તર. અમારા ઘરમાં ચીઝ, પનીર, દહીં વગેરે દૂધની ચીજવસ્તુઓ બનાવવા માટે નો ઉપયોગ થાય છે. ઢોકળી, ઇડલી, ખમણ વગેરે જેવી વસ્તુઓ બનાવવા માટે પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. મશરૂમ પ્રકારની ફૂગ ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે. ત્યાર પછીનો પ્રશ્ન 4. યોગ્ય જવાબ આપો. 1. રસી અટકાવવા. રસી અટકાવવામાં કેવી રીતે મદદરૂપ બને છે? ઉત્તર. નિષ્ક્રિય કે મૃત સૂક્ષ્મજીવોના ઉપયોગ રસી બનાવવામાં આવે છે. રસી એ નિષ્ક્રિય કે મૃત સજીવોને રોગીના શરીરમાં દાખલ કરે છે. તે મૃત સજીવો સામે રક્ષણ પામવા શરીરના કોષો એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. તે એન્ટીબોડી હંમેશ માટે શરીરમાં રહે છે. ભવિષ્યમાં તે રોગોના સૂક્ષ્મજીવો સામે શરીરના એન્ટીબોડી હોવાના કારણે તે શરીરનું રક્ષણ કરે છે. પ્રશ્ન 2. પક્ષીઓ શા માટે સ્થળાંતર કરે છે? ઉત્તર. જે પક્ષીઓ એક જગ્યાએથી ઉડીને બીજી જગ્યાએ જાય છે તે સ્થળાંતર પક્ષીઓ કહે છે, પણ કેટલાક પક્ષીઓ જ્યાં રહેતા હોય ત્યાં વાતાવરણ બદલાના કારણે તેમને ત્યાંની આબોહવા અનુકૂળ આવતી નથી, તેથી તે તેમના મૂળ નિવાસસ્થાને છોડીને તેમને અનુકૂળ આવે તેવી જગ્યાએ જાય છે. પ્રશ્ન 3. પાણીથી અછતવાળા વિસ્તારમાં કઈ રીતે સિંચાઈ પદ્ધતિ ઉપયોગી છે? શા માટે પાણીથી અછતવાળા વિસ્તારોમાં સિંચાઈ પદ્ધતિ ઉપયોગી છે? તેમાં ટપક પદ્ધતિ પહેલાં આવે છે. ટપક પદ્ધતિ ઉચ્ચે પાણી ભરેલી ટાંકી અથવા તો પંપ દ્વારા દબાણ ઝડપથી મુખ્ય પાઇપ દ્વારા ખેતરમાં પાણી લાવવામાં આવે છે. મુખ્ય પાઇપની શાખાઓ અને ઉચ્ચ શાખાઓ પાડી નિયત અંતરે પાણી મળે તે માટે ક્રોપર લગાડેલા હોય છે. ક્રોપર એ બહુ ઓછું પાણી જવા દે છે. તેમાં પાણી સીધું છોડને મળે છે, તેથી પાણીનો વધારે વ્યય થતો નથી. પ્રશ્ન 5. નીચે જણાવેલ રોગો માટે જવાબદાર સૂક્ષ્મજીવો અને તેને ફેલાવીને રીત જણાવો. ઉત્તર. 1. કોલેરા. કોલેરા માટે બેક્ટેરિયા જવાબદાર સૂક્ષ્મજીવો છે. તે પાણી અને ખોરાક દ્વારા ફેલાય છે. 2. મેલેરિયા. મેલેરિયા માટે જવાબદાર સૂક્ષ્મજીવો પ્રજીવ છે. તે હવા દ્વારા ફેલાય છે. પ્રશ્ન 6. માગ્યા મુજબ જવાબ આપો. 1. પ્રેસિંગ. થ્રેશિંગ. લણણી ક્યાં પછી પાકના છોડને સૂકવવા દેવામાં આવે છે? તે સુકાય પછી પાકના કણસલામાંથી દાણા છૂટા કરવાના હોય તેની ઘણી બધી રીતો છે. ડાંગરને થ્રેસિંગ ક્રિયા વડે છૂટું પાડવામાં આવે છે. તે માટે ડાંગરને પાટિયા પર ઝૂલવામાં આવે છે, તેથી ડાંગર છૂટી પડી છે. આમ કણસલામાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને થ્રેશિંગ કહે છે. 2. સોની દાગીના બનાવવા માટે જ્યોતના કયા ભાગનો ઉપયોગ કરે છે? શા માટે? ઉત્તર. સોની દાગીના બનાવવા માટે મીણબત્તીના મધ્યમ ભાગનો ઉપયોગ કરે છે. તે ભાગ નાનો સૌથી મોટો વિસ્તાર છે. ત્યાં કાર્બનના રજકણો અપૂર્ણ દહન પામી ત્યોજવલ બને છે.
સોની ફૂંકણી મારફતે આ વિસ્તારમાં જ્યોતને સોના અને ચાંદી પર નાખતા ફૂંકણી મારફતે હવા મળતી હોવાના કારણે મીણ સંપૂર્ણ દહન પામી પુષ્કળ ગરમી ઉત્પન્ન કરે છે, જેના પર સોને સોના અને ચાંદીને પીગાળીને દાગીનો બનાવે છે. પ્રશ્ન 3, શા માટે ફોસ્ફરસને પાણીમાં રાખવામાં આવે છે? ઉત્તર, ફોસ્ફરસ એક ક્રિયાશીલ અધાતુ છે. તે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી પેટોક્સાઇડ નામનો વાયુ ઉત્પન્ન કરે છે. ફોસ્ફરસ એ પાણી કરતાં ભારે છે અને ફોસ્ફરસ એ પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરતું નથી. ફોસ્ફરસ પાણીમાં રાખવાથી તેનો હવા સાથે સંપર્ક થતો નથી, તેથી તેને પાણીમાં રાખવામાં આવે છે. પ્રશ્ન 4, સંતતિનું લિંગીય નિશ્ચયન કેવી રીતે થાય છે? ઉત્તર, સંતતિનું લિંગી નિશ્ચયન લિંગી રંગસૂત્રોના આધારે થાય છે. મનુષ્યમાં સ્ત્રી આકુલિક અંગ કોષોમાં એક લિંગી રંગસૂત્ર હોય છે, પુરુષમાં સૂત્ર કોષોમાં એક અને વાય લિંગી રંગસૂત્ર હોય છે. જે ફલન થાય ત્યારે જ શિશુનું લિંગ નિશ્ચિત થાય છે. જે ફલનમાં એક લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ ભાગ લેતો હોય તેને યુગ્મજનનું બંધારણ XX થાય છે. યુગ્મજન વિકાસ પામી છોકરી બને છે. જે ફલનમાં વાય લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ ભાગ લેતો હોય તો યુગ્મજનનું બંધારણ XY થાય છે. યુગ્મજન વિકસિત થઈને છોકરામાં પ્રવેશ પામે છે. આમ સતતિ લિંગીનું નિશ્ચયન થાય છે. પ્રશ્ન 7, માગ્યા મુજબ. પ્રશ્ન 5, ટૂંક નોંધ લખો. કોષ કેન્દ્ર. ઉત્તર, સજીવોમાં કોષોનો એક મહત્વનો સંઘટક છે. તે મધ્યભાગમાં ગોઠવાયેલા અને ગોળાકાર હોય છે. કોષ કેન્દ્ર પટલ તે કોષરસ અને કોષ કેન્દ્રને અલગ રાખે છે. કોષ કેન્દ્ર પટલ છિદ્રો ધરાવે છે. પ્રશ્ન 7, અ માગ્યા મુજબ જવાબ આપો. અ લોખંડની ખીલીને CuSO4 ના દ્રાવણમાં નાખતા તેમાં થતી પ્રક્રિયા એટલે કે રાસાયણિક સમીકરણ સહિત સમજાવો. ઉત્તર, લોખંડને ખીલીને CuSO4 દ્રાવણમાં ડુબાડતા લોખંડની ખીલી કોપરનું વિસ્થાપન કરી લોખંડના આયનના બનાવે છે. દ્રાવણ ભૂરો રંગ ઝાંખું પડી લીલાશ પડતું બને છે. સમીકરણ Fe+CuSO4 પ્રક્રિયા થતાં FeSO4+Cu. ત્યાર પછી પ્રશ્ન બ, નીચેની પ્રક્રિયા નિપજ જણાવી સમગ્ર પ્રક્રિયા રાસાયણિક સમીકરણ વડે દર્શાવો. એક સલ્ફાઇડ ડાયોક્સાઇડ પ્લસ પાણી. જવાબ સેલ્ફ્યુરિક એસિડ. ક સમીકરણ પૂર્ણ કરો. 1, 2 Cu+H2O+CO2+O2 પ્રક્રિયા થતાં Cu+OH2+CuSO Cu CO3. સેકન્ડ S+O2 SO2. પ્રશ્ન 8, આકૃતિ દોરી નામ નિર્દેશ કરો. પ્રાણી કોષની આકૃતિ દોરવાની છે. તેનું નામ નિર્દેશન સ્થાની કોષરસ પટલ કોષ કેન્દ્ર અને કોષરસ પાણી જે પ્રાણી કોષની આકૃતિ છે. પ્રશ્ન 9 બ એક વાક્યમાં જવાબ આપો. એક ખેતરમાં થયેલ નીંદણ દૂર કરવા કયું સાધન વાપરવામાં આવે છે? ઉત્તર, ખુરપી અથવા દાતરડું. 2 ખેતરમાં માટીના ટેપા ભાંગવા કયું સાધન વપરાય છે? ઉત્તર, સમાર. પ્રશ્ન 10 અમાગ્યા મુજબ જવાબ આપો. એક હવાનું પ્રદૂષણ અટકાવવા તમારા સૂચનો જણાવો. ઉત્તર, સૂચન ખેડૂત જમીનની અમે વન અને વન્ય પ્રાણીઓને વ્યક્તિગત પ્રયત્નો અને સામાજિક પ્રયત્નો દ્વારા બચાવી શકીએ છીએ. તેમાં રક્ષણ માટે સરકારી સંસ્થા કાર્યરત છે. 3 સરકાર તેમના રક્ષણના હેતુ નિયમો પદ્ધતિઓ અને યોજનાઓ બનાવે છે. 4 જૈવ વિવિધતા ધરાવતા વિવિધ ક્ષેત્રોને જૈવ સુરક્ષિત વિસ્તારમાં બદલાય છે. જૈવવારણા વિસ્તારના વન્યજીવો અને તે વિસ્તારના આદિવાસીઓ માટે જીવન નિર્વાહ હેતુ માટેના વિશાળ સુરક્ષિત વિસ્તારો છે. પ્રશ્ન 2 કાપેલા વૃક્ષો પ્રમાણમાં તેમના જ વૃક્ષો વાવવા ફાયદાકારક છે? ઉત્તર, છે ખેડૂત જમીન ખેડે છે કારણ કે ખેતી કરવાથી ઢેફા ભાંગીને જમીનના કણો છૂટા પડે છે. તેથી જમીનની અવર જવર અને તેનાથી પોચી બને છે.
અહીંયા આપણે જે વૃક્ષો છે એ શું વૃક્ષો માટે પ્રશ્ન બ ખાલી જગ્યા વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. જવાબ કાર્બન ડાયોક્સાઇડ. બે એસિડ વર્ષામાં ખાલી જગ્યા વાયુ હોય છે. જવાબ સલ્ફર ડાયોક્સાઇડ. ત્રણ ખાલી જગ્યા બળતણ ઓછું પ્રદૂષણ કરે છે. જવાબ એલપીજી. ચાર ખાલી જગ્યા પદાર્થ હોવાથી તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. જવાબ જૈવ અવિઘટીય. જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન પર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.